ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? ચાલો હવે આપણે સાતમો પાઠ ચાલે છે. મેં તમારે ચપટી વાગી કવિતા ગાયને સમજાવી હતી અને એના અઘરો શબ્દો પણ લખાયા હતા. તમે લોકોએ લખ્યું હશે મને ખબર છે, બરાબર? અને સારા અક્ષરે લખજો. અને વારંવાર કહું છું, ડબલ લાઇનની નોટ છે, નાની લાઇનમાં લખવાનું છે. ચાલો હવે આપણે શબ્દોના અર્થ લખીશું. મેં તમારે સમજાવ્યું શબ્દોના અર્થ એટલે શું, તો શબ્દોના અર્થ એટલે એક વસ્તુના બે નામ. મેં તમારે છઠ્ઠા પાઠમાં લખાવ્યું હતું કે પાણી, તો પાણીને જળ કહેવાય, કહેવાય ને? એ તમે તમારે સમજ આપી હતી કે તમારું જો એક નામ હોય અને ઘરે તમારી મમ્મી બીજા નામથી બોલાવે છે, ઉલામણા નામથી, ગમતું નામથી, જેવી રીતે તમારું નામ શું હોય, પિંકી હોય, પણ ઘરે શું કહેતા હોય, બૈલી, નાની, એવું કે ને, બે નામ થઈ ગયા. એવી રીતે તમારે શબ્દોના અર્થમાં કોઈ પણ વસ્તુના બે નામ છે, એટલે એક નામ અહીં લખેલું હોય, બીજું નામ તમારે જાતે લખવાનું છે, એ યાદ કરીને અને સાચું. ચાલો હવે આપણે પાઠના આધારે લખીએ. અવસર જુઓ, હવે મેં આ નામ લખ્યા છે, હવે બીજા નામ જોઈએ. તો આ આ આંખને બીજું નામ શું કહીશું, નયન. શું કહેવાય, નયન. આ યાદ રાખજો, લખાઈ જાય પછી ઘરે તૈયારી કરજો. મમ્મી, તો મમ્મીને ઘણા મમ્મીને માં કહે છે, ઘણા લોકો માતા કહે છે, કહો છો ને તમે લોકો. પપ્પા, તો પપ્પાને શું કહેવાય, પિતા. આકાશ, ઉપર આકાશ છે, એનું બીજું નામ છે ગગન. તમે લોકો આ પહેલી વાર સાંભળવું હશે તો તૈયારી કરીને યાદ કરજો. બીજું કહેવાય નભ, ગગન અને નભ. ઔષધ, આ તો નવું જ છે. તમે લોકો બીમાર પડો તો શું ખાઓ છો, દવા ખાઓ છો ને, તો દવાનું બીજું નામ ઔષધ છે. તમે જ્યારે પેલો ભણો છો, અ આ ઈ, એમાં ઔ આવે છે ને, ઔષધનો ઔ આવે છે ને, તો ઔષધ એટલે દવા. આ થયા શબ્દોના અર્થ. હવે આપણે ખાલી જગ્યા, હવે હું તમારે ખાલી જગ્યાની એકલી સમજ આપું છું, એનો ફોટો મોકલીશ, કારણ કે બધી ખાલી જગ્યા બોર્ડ પર લખાવાય ને, હું તમે ફોટામાંથી લખજો. મેં તમારે ગઈ વખતે મૂક્યા હતા ફોટા, એવી રીતે જ મૂકીશ, પણ તમારે એકવાર સમજ આપું છું કે ખાલી જગ્યા કેવી રીતે પૂરાય. જુઓ, ખાલી જગ્યા પૂરો, કેમ કે તમે લોકો પહેલામાં છો, નવા છો, તમારા માટે બધું નવું છે, બરાબર ને? જુઓ, ભાઈના ખાલી જગ્યા ચપટી વગાડું. જો હવે ભાઈના ખાલી જગ્યામાં ચપટી વગાડું, આને શું કહેવાય, ખાલી જગ્યાથી, આને શું બોલાય, ખાલી જગ્યા એટલે કોઈ શું લખેલું નથી, ખાલી જગ્યા રહી છે, એટલી શું રહી છે, એમાં કશી વસ્તુ મૂકેલી નથી. હવે આ તમારે આખી લીટી પૂરી કરવાની છે એ કવિતાના આધારે. તમે કવિતા સાંભળી છે, મેં ગાઈ હતી, એ તમારે યાદ રાખવાનું. ટીચર શું બોલ્યા હતા, ભાઈના માં ચપટી વગાડું. શું વગાડે ચપટી, તો કાન. અહીંયા લખવાનું છે કાન, અહીંયા શબ્દ મૂકી દેવાનો છે કાન, એટલે આખી લીટી પૂરી. ભાઈના કાનમાં ચપટી વગાડું, પછી આખી લીટી વાંચી જઈશું. ભાઈના કાનમાં ચપટી વગાડું, થઈ ગયું ને? એટલે આ ખાલી જગ્યા એટલે શું, કે જગ્યામાં વસ્તુ લખેલું નથી એ તમારે પૂરવાની છે, બરાબર? આનો ફોટા મૂકીશ. હવે આપણે જોઈએ ખૂટતો અક્ષર. ખૂટતો અક્ષર તમારા બધાને આવડે છે, કારણ કે આપણે પહેલી પરીક્ષામાં પણ ખૂટતા અક્ષર આવતા હતા, પણ આ વખતે બધા ખૂટતા અક્ષર પાઠના આધારે જ છે. ચાલો અહીંયા જુઓ, હવે ચપ, તો ચપ ટી, બરાબર? અહીં ટી લખી દઈશું. લ, ખાલી જગ્યા અણ, તો લસણ. સા, ખાલી જગ્યા કલ, તો સાયકલ. બ, ખાલી જગ્યા ન, તો હે. બ હે ને બધું બધી વસ્તુમાં લખ્યા પછી વાંચવાની ટેવ પાડવાની, જે તમે લખ્યું છે એકવાર આંગળી મૂકીને જ જવાનું. ચપટી, લસણ, સાયકલ, બ હે ન,
યાદ રાખવાનું છે ખૂટતો અક્ષર નો જે અમુક પાઠ ના આધારે છે લખવા પડે એટલે લસાઅ જે સાયકલ છે એ તમારે ચોપડી માં એની પાછળ અમુક નવા શબ્દો છે એમાંથી મે લખા દીયા છે હવે ચપટી ની પાછળ તમે કોઈ બી શબ્દ મૂકો પણ એ શબ્દ બનતો હોય તો સાચો કહેવાશે બરાબર પણ શબ્દ અર્થ વગર નો હોવો જોઈએ નહીં બરાબર હવે ઓના ફોટા મોકલીશ જે અમુક નવી વસ્તુ આવી છે જોડા અક્ષર છે ડબલ માત્રા છે બાકી ચલાવવાના આ પાઠ પૂરો થશે એટલે આપણે ફરીથી વિડીયો માં લઈ સોવે લખજો બધું સારા અક્ષરે સુંદર અક્ષરે નાની લીટીમાં અને ધીમેથી બરાબર ચાલો પોતાનું ધ્યાન રાખજો અને ઘરથી બહાર ના નીકળતા બાય બાય